જેમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત્ ત્યારે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો પણ વોટરપાર્ક પહોંચ્યા છે. વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ત્યારે વેકેશનમાં માહોલમાં વોટરપાર્કમાં લોકોએ મજા માણી હતી. સુરતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે ત્યારે સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો સ્નો પાર્ક પણ પહોંચ્યા ત્યારે લોકો સ્નો પાર્ક જેવી ઠંડી જગ્યાએ જઈને ઠંડક મેળવી રહ્યા છે. સ્નો પાર્કમાં લોકોની મોટી ભીડ પણ જોવા મળી હતી. તો કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વેકેશનના દિવસોને લઈને અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે ત્યારે વોટરપાર્ક અને સ્નો પાર્કમાં પણ લોકો પહોંચ્યા છે. એક તરફ ગરમીનો પારો ઊંચે ઊંચે જઈ રહ્યો છે ત્યારે લોકો વોટરપાર્ક અને સ્નો પાર્ક જેવી જગ્યાએ જઈ આનંદ સાથે ગરમીથી બચવા માટે ઠંડક પણ મેળવે છે. તો સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો સ્નો પાર્ક અને વોટરપાર્કમાં ઉમટ્યા છે. તો સ્નો પાર્ક અને વોટરપાર્કમાં રવિવાર હોવાથી ભીડ પણ જામી છે. તો અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો જે રીતે ઊંચે ઊંચે જઈ રહ્યો છે, માનવામાં આવે છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક શહેરોમાં આજે પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે. ત્યારે એક તરફ રવિવાર છે ત્યારે ગરમીથી ત્રાહિમામ લોકો સ્નો પાર્ક અને વોટરપાર્કની મુલાકાતે ગયા છે ત્યારે સ્નો પાર્ક અને વોટરપાર્કમાં લોકોની ભીડ પણ જોવા મળી છે. તો સમાચાર દિવ્યા અમદાવાદથી અને સુરતથી આનંદ આપણી સાથે જોડાયા છે. દિવ્યા, પહેલા તમારી પાસે આવવા માંગીશ, જે પ્રમાણે ગરમીથી લોકો ત્રાહિમામ છે ત્યારે અમદાવાદવાસીઓ કયા પ્રકારનો આનંદનો લુપ્ત ઉઠાવી રહ્યા છે? આનંદ પણ જોડાયા છે. આનંદ, સુરતમાં કયા પ્રકારે લોકો ગરમીથી બચવા આનંદ કરી રહ્યા છે? આજ
જતા સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સુરત ઓરેન્જ એલર્ટ ઉપર હતું અને આજે જે છે સુરત જે છે યલો એલર્ટ ઉપર છે. ત્યારે સુરતનું તાપમાન અત્યારે 42 ડિગ્રી ની આસપાસ જઈ રહ્યું છે. તે સમયની અંદર લોકો ઠંડક મેળવવા માટેના અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે લોકો સ્નો પાર્ક મોટી સંખ્યામાં પહોંચ્યા છે. લોકો સ્નો પાર્કમાં ઠંડક મેળવીને બહારની ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું. બહાર આટલી બધી ગરમી છે, અહીંયા આટલી ઠંડક છે, કઈ રીતે એન્જોય કરી રહ્યા છે? ફૂલી એન્જોય વિથ માય ડોટર. શું કહેશો? માય બિટ્ટુ. અહીંયા બહુ મજા આવે છે સ્નો જોઈને, અને અમે બહુ એન્જોય કરીએ છીએ. ઠંડી પણ એટલી મસ્ત લાગે છે. બહુ ગરમી છે એના કરતા અહીંયા બહુ મસ્ત ઠંડી લાગે. બહાર ગરમી છે ને અહીંયા મજા આવી રહી છે. આપણી સાથે એક મહિલા જોડાયા છે. શું કહેશો આપ, અહીંયા કઈ રીતે એન્જોય કરી રહ્યા છો? ગરમી થી બચવાના કેવા પ્રયાસો? ગરમી થી બચવા માટે જ અમે અહીં અંદર આવ્યા છીએ અને અમને અંદર બહુ જ મજા આવે છે. ચોક્કસપણે કહી શકાય કે ગરમીથી બચવા માટેના પ્રયાસ જે છે લોકો અહીંયા કરી રહ્યા છે. બીજા ઘણા જોડાયા છે. આપ ગરમીથી બચવા માટે અહીંયા પહોંચ્યા છો, કઈ રીતે એન્જોય કરી રહ્યા છો? હિન્દી ને ગુજરાતી નહીં આતી. અચ્છા લગ રહા, મજા આ રહા. ઠંડી મેં ગરમી આ ઠંડા બહોત હૈ. જી ચોક્કસપણે કહી શકાય કે બહાર ઇતના ગરમી હૈ તો યહાં ગરમી સે બચને કે લિયે આયે હો? ક્યા કહે? ગરમી કે બચને કે લિયે ઇધર આયે હૈ. બહુ અચ્છા લગ રહા હમારા કો. બહાર ઇતની ગરમી પડ રહી હૈ કે જીતના બરફ કે અંદર બહુ અચ્છા લગ રહા હમકો. ઇસકે લિયે એન્જોય કરને. ચોક્કસપણે કહી શકાય કે બહાર એટલી બધી ગરમી છે જેને લઈને લોકો અહીંયા પહોંચી રહ્યા છે. આપણે બીજા જે નાના બાળકો પણ અહીંયા એન્જોય કરી રહ્યા છે. આપણે વાત કરીશું બહાર કેટલી ગરમી છે ને. સખત ગરમી છે, ટેમ્પરેચર બહુ હાઈ છે આજે. એટલે હવે અમે સ્નોફોલમાં એન્જોય કરવા આવ્યા છે. મગજ શાંત થાય, ઠંડુ થાય એના માટે એન્જોય કરવા આવ્યા છે. જપ્તવ્ય કહી શકાય કે સુરતના લોકો જે છે મોજ મજા માટે જાણીતા છે. ત્યારે અસહ્ય ગરમી જ્યારે બહાર પડી રહી છે ત્યારે લોકો સ્નો પાર્કમાં આવીને બરફ સાથે રમીને એન્જોય કરી રહ્યા છે. અત્યારે જે લોકો છે એ મોજ મજા કરી રહ્યા છે, કારણ કે જે બહાર 42 ડિગ્રીનું ટેમ્પરેચર છે એની જગ્યાએ અહીંયા અમે જ્યાં ઊભા છે ત્યાં અત્યારે 40-5 ડિગ્રી ટેમ્પરેચર છે. લોકો અહીંયા મોજ મજા અને મસ્તી કરી રહ્યા છે. જી જપ્તવ્ય. જી આભાર આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે. તો જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્ક અને સ્નો પાર્કની મુલાકાત પણ લઈ રહ્યા છે.